જેમ જેમ સમય જાય છે એમ પબ્લિક પણ વધતું જાય છે, મજા એવી આવે છે. અહીંયા અલગ અલગ જગ્યાએ જોવા જઈએ છીએ. તો આપણે ગેટ નંબર 3 ઉપર આવી ગયા છીએ. દાજુ બોલતો નથી, એનું કારણ છે વિડીયો પણ મારે ઉતારવાનો હોય, મારી સાથે કઈ ટીમ એવું કઈ છે નહીં, એટલા માટે હું વિડીયો પણ હું જ ઉતારું છું અને બ્લોગિંગ પણ હું જ કરું છું. એટલે જાજુ બોલતો નથી, પબ્લિક છે પણ કાંઈ વાંધો નહીં. હવે એટલે જાજુ બોલીશ નહીં, હું વિડીયો ઉતારીશ. હવે આપણે આવી ગયા છીએ ગેટ નંબર 4 માં. મારી પાસે તમે જોઈ શકો છો બોર્ડ, અહીંયા બુક સ્ટોર ને એવું બધું લેવાની વસ્તુ છે. એ બોર્ડ જોઈ લો, છોકરાઓને ફોટા પાડવો હોય તો બહુ મસ્તીનું સ્થળ છે. અહીંયા જોઈ શકો છો હલો. તો આપણે મંદિર સાઈડ દર્શન કરવા જઈએ છીએ, તમને મંદિર ની અંદર થી દર્શન કરાવડાવું. અહીંયા ગમે એટલો વિડીયો બનાવે એટલો ઓછો પડે એમ છે, કે એટલું દેખાડવા જેટલું જેટલું છે અહીંયા એટલું ઓછું પડે અહીંયા વિડીયો, ગમે એટલો તમે ઉતારો. આપણે મંદિર સાઈડ જઈએ છીએ, પાછળની સાઈડ મંદિર છે. પેલા ફોટા પડી લઈ જો, મોબાઈલ ને એવું બધું છે, ગાડી ને એવું જો, ગાડી ને મોબાઈલ ને લેપટોપ ને. એ ખૂબ સરસ ફૂલડાથી શણગારેલું છે, ખૂબ જ સરસ લાગે છે. અહીંયા ફોટોશૂટ બધા કરે છે, રાતનો વ્યૂ બહુ સારો હોય છે. આપણો ઓલરેડી બ્લોગ 20-30 મિનિટનો થઈ ગયો છે.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ.